ચાલો વિદ્યાર્થી મિત્રો, બધાએ ગણિતમાં પાના નંબર 114 એમાં આપણે આજે મધ્યસ્થ ષટ્કોણ એ મુદ્દો શીખવાનો છે. હવે ષટ્કોણ એટલે તમે તો અગાઉ શીખી ગયા છો, ષટ્કોણ કોને કહેવાય? તો કે જેને છ ખૂણા બનતા હોય એવા બનાવેલા આકૃતિને ષટ્કોણ કહેવાય, બરાબર. આજે આપણે એમાં શીખીશું. જો આપણે નકશાના એક ભાગને વધુ નજીકથી જોઈ શકાય તે માટે ઝૂમ ઇન કરીએ તો તે કઈ અંશે નીચે મુજબ દેખાશે. જો આ તમને દેખાય છે ને આવી રીતને, બરાબર. જો આ મેં ઝૂમ કર્યું, ચાલો હવે એમાં આપણે શીખીએ કે પીળા રંગના ભાગનો આકાર જુઓ. આ અગાઉ તમે ક્યારેય આવો આકાર જોયો છે? તેને કેટલી બાજુઓ છે? આ જગ્યાને મધ્યસ્થ ષટ્કોણ કહે છે. પીળો ભાગ છે, આ પીળો ભાગ. હવે એમાં તમે જોઈ શકો છો કેટલા ખૂણા છે? તો કે 1, 2, 3, 4, 5 અને 6, બરાબર. હવે આપણે એના પ્રશ્નો શીખીશું, નકશામાંથી શોધી કાઢો. એટલે આ જે નકશો છે એમાંથી તમારે આ પ્રશ્નના જવાબ ગોતીને સમજવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન આપણે જોઈએ. જો તમે રાજપથ પર ચાલી રહ્યા હો તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે? હવે આપણે આ નકશામાં જોવાનું કે રાજપથ ક્યાં છે. જો તો કે રાજપથ અહીંયા આવેલો છે, બરાબર. હવે ત્યાંથી આપણે ચાલીએ તો આ ઇન્ડિયા ગેટ છે. તો એ તમે આ રસ્તા પર ચાલતા હો તો ત્યાંથી આપણે આ ચિલ્ડ્રન પાર્ક જવું છે તો એ તમારી કઈ બાજુ આવશે? તો કે તમે વિચારો કઈ બાજુ આવશે. હા, તો કે જમણી બાજુ, બરાબર. તો આપણે અહીંયા જવાબમાં લખવાનું જમણી બાજુ. સમજાણું? ચાલો પછી આપણે બીજો પ્રશ્ન જોઈએ. નીચે આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ સૌથી મોટો ખૂણો બનાવે છે, બરાબર. તો આપણે પહેલાં જોવાનું, એ જોવાનું એમાં. તો કે માનસી રોડ અને શાહજહાં રોડ. તો આ નકશામાંથી આપણે ગોતવાનું છે કે માનસી રોડ ક્યાં આવેલો છે. તો જો માનસી રોડ અહીંયા છે અને શાહજહાં રોડ અહીંયા છે. તો આ માનસી રોડ અહીંયાથી આપણે આમ ચાલીએ તો એ કયો ખૂણો બન્યો? જો આવી રીતના આમ બન્યો તો આ કયો ખૂણો બન્યો કહેવાય? તો કે લઘુકોણ, 90° કરતાં નાનો. ચાલો, એટલે એ આપણે અહીંયા લખીશું, બરાબર. ચાલો બીજામાં જોઈએ. અશોક રોડ અને માનસી રોડ ઇન્ડિયા ગેટથી દૂર બનતો ખૂણો છે. હવે આ ઇન્ડિયા ગેટ છે, એનાથી આ દૂર બનતો ખૂણો છે. એમાં આપણે જોવાનું કે આ માનસી રોડ અને આ અશોક રોડ છે. હવે આ રોડ છે ત્યાં આગળ કયો ખૂણો બને છે? તો કે આવી રીતના બને છે, આમ, બરાબર. સમજાણું તમને? તો એ કયો ખૂણો કહેવાશે? તો કે 90° કરતાં મોટો હોય, 180 સુધીના અંશનો ખૂણો, એને ગુરુકોણ કહેવાય. એટલે અહીંયા આપણે લખીશું ગુરુ. ગુરુ એટલે મોટો, બરાબર. ચાલો સી જોઈએ આપણે. જનપથ અને રાજપથ. તો આપણે નકશામાં શોધવાનું જનપથ ક્યાં આવેલો છે. તો કે જનપથ અહીંયા છે અને રાજપથ અહીંયા છે. હવે તમે જુઓ અહીંયા સીધો એલ બને છે આવી રીતના, બરાબર. મેં અગાઉ પણ તમને સમજાવ્યું હતું કે આ સીધો એલ બને છે તો એ કયો ખૂણો કહેવાય? તો કે 90° છે એટલે એને કાટકોણ કહેવાય. તો અહીંયા સીમાં આપણે લખવાનું કાટકોણ. અહીંયા આપણે લઘુકોણ, બરાબર. અહીંયા ગુરુકોણ ખૂણો અને અહીંયા કાટકોણ. ચાલો આમ જવાબ લખ્યો. હવે આની ઉપરથી આપણે શોધવાનું કે સૌથી મોટો ખૂણો કયો છે, એ, બી કે સી. જવાબ કયો આવશે એમાં? તો કે બી. એટલે આપણે અહીંયા લખવાનું બી. સમજાણું? ચાલો ત્રીજો પ્રશ્ન. હવે ઉપર આપેલ રસ્તાઓની જોડમાંથી કઈ જોડ કાટખૂણો બનાવે છે? તો આમાંથી તમને ખબર પડી જ જાય કાટકોણ કયો બનાવે છે ખૂણો. તો કે આ જનપથ અને રાજપથ. તો અહીં લખવાનું જનપથ અને રાજપથ, બરાબર. સમજાણું? ચાલો આજે આપણે આટલું સમજીએ. બધાએ પાઠ્યપુસ્તકમાં એ લખી નાખવાનું છે અને નોટમાં પણ લખવાનું છે. સમજાણો ને બધાને? ચાલો આવજો બાળકો, ઘરમાં રહેજો.